સુરત મહાનગરપાલિકા 47 સ્મીમેર હોસ્પિટલ વિવાદોમાંથી બહાર આવવાનું નામ જ લેતી નથી. થાય ગળતી લઈને રેગિંગ સહિતના બનાવોથી શાહી હજુ સુકાઈ નથી. જતા એક દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ દેવા માટે મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ હોસ્પિટલ કમિટીના સભ્યના ધ્યાનમાં આવ્યો છે, જેથી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ રોજેરોજ વિવાદમાં આવી રહી છે, ત્યાં સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી વિપક્ષ આપના કોર્પોરેટર ઉજાગર પાડી છે. સુરત મનપાની હોસ્પિટલ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાએ કહ્યું કે સ્મીમેર હોસ્પિટલમાં બ્લડની જરૂર હોવાથી હું અને કોર્પોરેટર મહેશભાઈ અણગણ સ્મીમેર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરવા માટે ગયા હતા. જે કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું હતું. એક પેશન્ટ હાથમાં બોટલ ચડતી હોવા છતાં આ બોટલ પોતાની હાથમાં લઈને યુરિનનું સેમ્પલ આપવા માટે જઈ રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે? આ મામલે આરએમ ઓફિસમાં જઈને જાણ કરવામાં આવી હતી. નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય. આજે સ્મીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે, ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણગણ બંને અમે સ્મીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા, ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો, ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો. ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે હોર્ડમાં હું એડમિટ છું એ હોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ, તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો. ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું, ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આમની જવાબદારી કોણ લેશે. ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવામાં આવ્યું છે કે જાતે સેમ્પલ દેવા જાય છે. ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે. ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટીના હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ. તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી. વોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ, પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ મળી રહે, આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી ગઈ છે. જે તે પણ આની સામે જવાબદાર છે કે કોઈ નર્સિંગ સ્ટાફ છે, કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત છે. તાંગે આરએમઓએ પૂછવામાં આવ્યું કે આ પેશન્ટ હાલતમાં કેવી રીતે બહાર ફરી શકે, આ પેશન્ટને કેટલો મજબૂર કરવામાં આવ્યો છે કે તે પોતાના સેમ્પલ પોતે આપવા જઈ રહ્યો છે. આરએમઓ દ્વારા કહેવાયું કે આ તમામ જવાબદારી સિક્યુરિટીની હોય છે, જેથી સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા પહોંચ્યા. તેમણે જણાવ્યું કે અમારી જવાબદારી એ હોય છે કે કોઈ પેશન્ટ હોસ્પિટલની બહાર ન જાય. આમ એક મેચ પર જવાબદારી ઓઢાડવા પ્રયાસ કરાયો હતો, જોકે દર્દી ભાજપ શાસકોની નબળી આવડતના કારણે મુશ્કેલીમાં મુકાતા હોવાના આક્ષેપ આપ દ્વારા વધુમાં કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.